બારો મારા કપડા ને મારા ટુવાલ જરા બહાર મૂકી દેજો. બારો મારો ટુવાલ જરા આપજો. બારો અને મારી નવી ઘડિયાળ પણ જરા બહાર કાઢી રાખજે. મને ખાલી બ્રેડ નહીં ચાલે. એક કામ કર, ગરમા ગરમ મમરાનો ઉપમા બનાવી દે. પારું, આમ તો તું મને એમ કહેતી હોય કે મારી ભાઈ નાસ્તો કરવાનો સમય નથી, અને અત્યારે હું જોઉં છું કે તું છેલ્લા એક કલાકથી ખાલી નાસ્તો કરે છો. અને હા, મારી ગાડીની ચાવી જરા આપી દે. પારું, શું કરે છે ક્યારની? મારા કપડાના ટુવાલ લાવ, મારે લેટ થાય છે ઓફિસ જવામાં. શું કરે છે પારુ તું? હું ક્યારનો રાડું પાડું છું તને સંભળાતું નથી? કેમ બગા આજે મારા કપડા દેવા ના આવી? અને મારો બેલ્ટ, મારો પર્સ, મારો રૂમાલ એ પણ કઈ બહાર ના મૂક્યું? કાલે તમે જ તો કહેતા હતા કે તું નાસ્તો કરવામાં બહુ ટાઈમ બગાડે છે, તો આજે મેં એવું વિચાર્યું કે થોડો સમય મારી જાતને આપી દઉં અને પહેલાં નાસ્તો કરી લો. જો તને એમ લાગતું હોય ને કે તારું આટલું કામ ના કરવાથી મને કંઈ તકલીફ પડી હોય ને, તો એ વાત મનમાંથી કાઢી નાખજે. અને રહી વાત સમયની, તો તમે સ્ત્રીઓ બસ બે ટાઈમની રસોઈ બનાવી અને પછી ફ્રી, અને પછી આખો દિવસ ટાઈમ વેસ્ટ કરવા સિવાય બીજું કંઈ કરતા જ નથી. કદાચ અમારી દરેક સ્ત્રીઓની આ જ કમનસીબી છે કે અમે ગમે એટલું કામ કરીએ ને, તો તમને પુરુષોને આ કાંઈ કામ દેખાતું જ નથી. તમે એવું કરો છો શું જે અમને દેખાય? બસ ઘરના બે કામ કરી અને પછી આખો દિવસ બહેનપણીઓની સાથે ગામની પંચાયત, આ જ કરો છો ને આખો દિવસ? તમે જેને બે કામ કહો છો ને, એ બે કામ કરવામાં અમારે આખો દિવસ લાગી જાય છે, અને આ ઘર સંભાળવામાં અમે અમારી જાતને ઘસી નાખીએ ને, એ તો અલગથી. ઘરના કામ કરે છે એટલે મારી પર કોઈ ઉપકાર નથી કરતી. ઘરના કામ કરવા ને એ તો સ્ત્રીની ફરજ છે, એટલે તું કોઈ નવાઈ નથી કરતી આમાં. મેં ક્યાં કીધું નવાઈ કરી છે? તમે જેમ ઓફિસ સંભાળો છો એમ હું ઘર સંભાળું છું, તમે જેમ બહારના કામ પતાવો છો એમ હું ઘરના કામ પતાવું છું, એમાં તમે પણ શેની નવાઈ કરી? નવાઈ એ કરી છે કે ઘરમાં પૈસા હું લાવું છું અને જેના લીધે આ ઘર ચાલે છે. અને તું જે ઘરમાં આખો દિવસ રહે છે ને, એ ઘરના હપ્તા ત્યારે ભરાય છે જ્યારે હું પોતે બહાર જઈ દિવસ રાત એક કરી મહેનત કરી અને પૈસા લાવું છું. અને તને તો કદાચ ખબર પણ નહીં હોય કે આ ઘરનો હપ્તો કેટલો આવે છે. ખબર છે કે નથી ખબર? જો બકા, તું સ્ત્રી છે ને તો સ્ત્રી થઈને જ રહે, પુરુષ બનવાની કોશિશ નહીં કર, સમજી? છેલ્લા 14 વર્ષથી તો મેં કોશિશ નથી કરી પુરુષ બનવાની. કદાચ આ જ મારી ભૂલ હતી, પણ હવે બસ, હવે હું કોશિશ જરૂર કરીશ. અને આ કોશિશ હું એ તમામ સ્ત્રીઓ માટે કરીશ જેને આજે પણ વારંવાર સંભળાવવામાં આવે છે કે તું એક સ્ત્રી છે તો તું સ્ત્રી થઈને રહે. ભીના હાથે છે ને મીઠું ના પકડે બકા, બધું ઓગળી જાય. અને આ છે ને ધોળા દિવસના સપના છે જે ક્યારેય પૂરા થવાના નથી. અને સપના જોતા કરતાં પહેલાં પણ
પેલા બહારની દુનિયા જોઈ લે એટલે તને આપોઆપ ખબર પડી જશે. ભલે ને થોડા દિવસે જોયું, પણ જિંદગીમાં મેં પહેલી વાર મારા માટે સપનું તો જોયું ને, અને આપ ભલા તો જગ ભલા. આપ ભલા તો જગ ભલા, બકા તે હજી બહારની દુનિયા જોઈ નથી. તને ખબર નથી કે બહારની દુનિયામાં કેટલું કોમ્પિટિશન છે. એક એક ઓર્ડર માટે 50-50 જણ લાઈનમાં ઊભા હોય છે, તને ખબર છે. અને ઘણીવાર તો નુકસાન જતું હોય ને તો પણ ઓર્ડર લેવા પડે છે. શા માટે? કારણ કે આપણો ગ્રાહક ટકી રહે અને માર્કેટમાં આપણી રેપ્યુટેશન બની રહે. એ ગણતરી સાથે કે અત્યારે નુકસાન થયું ને તો કાંઈ વાંધો નહીં, ભવિષ્યમાં આપણે આ જ ગ્રાહક પાસેથી કમાઈ લઈશું. અને આવા કોમ્પિટિશનથી ભરેલા બજારમાં તારે ઊભું થવું છે એમ? બકા તું છે ને થોડું ઘણું ભણી હોત ને તો એક વારું માની લેત કે નાની મોટી નોકરી કરી અને તો બે પૈસા કમાઈ લેત. પણ એક વાત કહું, ધોરણ 8 ફેલ માટે આ માર્કેટમાં કોઈ જ જગ્યા નથી. ફક્ત ભણતર જ કાંઈ સફળતાની ચાવી નથી હોતી. હું તમને આજે પણ એવા દાખલા આપી શકું છું જ્યાં તમારી જેવા ભણેલા ગણેલા અને સૂટબૂટ પહેરેલા માણસો અભણના હાથ નીચે કામ કરતા હોય છે અને એમના ઓર્ડરો માનતા હોય છે. અને હું પણ મારા લાયક કંઈક ને કંઈક તો કરી જ લઈશ. વાતોના વડા રહેવા દે બકા, વાતોના વડા રહેવા દે. હાલમાં માર્કેટની હાલત જોઈ છે પેલા? ઊંધે માથે પડ્યું છે. આટલી આટલી મહેનત કરું છું ને તોય આપણા ઘરનો હપ્તો ગયા મહિનાનો બાઉન્સ ગયો છે, તને ખબર છે પેલા? મારા લાયક કંઈ પણ કરી લઈશ. તારા જેવા માટે છે ને બકા આ માર્કેટની અંદર કોઈ જ જગ્યા નથી. અને હજી એક વાત, સદીઓથી ચાલતું આવ્યું છે કે સ્ત્રી છે ને હંમેશા પુરુષ કરતાં નીચે હતી, પુરુષ કરતાં નીચે છે અને પુરુષ કરતાં નીચે રહેશે. અને આ વાત જેટલી જલ્દી તો સમજી જાય ને એટલું જ તારા માટે સારું છે. વાત કડવી તો લાગી જશે પણ સત્ય આ જ છે. તમે ઉચ્ચ નીચની વાત કરો છો. અરે જ્યારે જ્યારે પુરુષો પર મુસીબત આવી છે ને ત્યારે ત્યારે નારીએ જ નારાયણી બનીને એની રક્ષા કરી છે. સદીઓ પહેલાંની નારી અને અત્યારની નારી કોઈથી કમ નથી. યમરાજ જેવા યમરાજ પાસેથી પણ પોતાના પતિના પ્રાણ પાછા લાવનાર સતી સાવિત્રી પણ એક સ્ત્રી જ હતા. પોતાના બાળકને પીઠ ઉપર બાંધીને પોતાના દેશ માટે દુશ્મનો સામે એકલે હાથે લડનારી રાણી લક્ષ્મીબાઈ પણ એક સ્ત્રી જ હતી. ત્રણ ત્રણ બાળક હોવા છતાં 5-5 વાર બોક્સિંગ જેવા ખેલમાં વિશ્વ ચેમ્પિયન બનનાર મેરી કોમ પણ એક સ્ત્રી જ છે. આજે પણ દુનિયાની મોટી મોટી કંપનીઓનું સંચાલન પણ એક સ્ત્રી જ કરે છે. અને તમને ખબર જ હશે, થોડાક સમય પહેલાં આપણા ભારતના રક્ષામંત્રી પણ એક સ્ત્રી જ હતા. આ બધી વાતો પરથી સાબિત થાય છે કે સ્ત્રી છે ને પુરુષ સમાન હતી, પુરુષ સમાન છે અને પુરુષ સમાન ન જ રહેશે. વાહ, ફેસબુકમાં જોઈ જોઈ અને ભાષણ તો સારું કરે છે, પણ તે જે મને દાખલા આપ્યા એમાંનું એક પણ વસ્તુ તે કરી બતાવ્યું છે? તારી પાસે તારા જીવનનું એક પણ અચીવમેન્ટ છે? છે કાંઈ? છે કોઈ જવાબ તારી પાસે? નથી ને? તો પછી બસ આજના માટે છે ને આ બધી ફાલતુ વાતચીત બહુ થઈ ગઈ. મારે હવે લેટ થાય છે અને ઓફિસે જઈ મારે કામ કરવાનું છે. તારી જેમ બેસી નથી રહેવાનું. ભલે તમને મારી ઉપર વિશ્વાસ નથી, પણ એક સ્ત્રી તરીકે મને મારી જાત ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. ભલે કદાચ હું કોઈ મોટા કામ ના કરી શકું, પણ એટલું તો કરી જ લઈશ કે ભવિષ્યમાં કોઈ પણ સ્ત્રીની આવડત ઉપર આંગળી ના ઉઠાવી શકે. અને રહી વાત ભણતરની, તો આ ભણતરની કમીને મારા કામને આડે તો નહીં જ આવવા દઉં. મિત્રો, અમારો આ એપિસોડ નારી શક્તિને સમર્પિત છે. કારણ કે નારી પરમાત્મા પછીની એ પૂજનીય વ્યક્તિ છે કે જે મોતના ખોળામાં જઈ અને જિંદગીને જન્મ આપે છે. કોઈ સ્ત્રીને માન સન્માન દેવું તે એને સુંદર કહેવા કરતાં પણ વધારે સુંદર છે. અને મિત્રો, આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ તો ખાસ કરજો, અમે દરેક કમેન્ટ વાંચીએ છીએ. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. બેલ આઇકન પણ દબાવી દેજો જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને તમે અમારા દરેક વિડીયો સૌથી પહેલાં જોઈ શકો. તો ચાલો મિત્રો, ફરી મળીશું. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો અને સદાય હસતા રહો અને નારીનું સન્માન કરતા રહો.